ગુજરાતમાં પાણીપુરી વાળાઓ પર આરોગ્યની ટીમે તવાઈ બોલાવી છે, ત્યારે વડોદરામાં પાણીપુરીના લારી વાળાઓ પાસે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. મનપા આરોગ્ય વિભાગે તાલીમ આપવામાં આવી. આરોગ્યપ્રદ પાણીપુરી બનાવવા માટેની કાળજી માટેની ખાસ તાલીમ અપાઈ. તમામ લોકોને લાયસન્સ માટે ફોર્મ આપવામાં આવ્યા. બટાકા ચણા પાણીની ક્વોલિટી જાળવવા માટે પણ સમજ આપવામાં આવી. આ ખાસ તાલીમ દ્વારા તમામ લોકોને લાયસન્સ માટેના ફોર્મ પણ આપવામાં આવ્યા અને આરોગ્યપ્રદ પાણીપુરી કઈ રીતે બનાવી શકાય તેની ખાસ તાલીમ આપવામાં આવી. તો જે રીતે પાણીપુરી હાલ ચર્ચાનો વિષય બની છે, જે રીતે નાના જે આ વેચાણકર્તાઓ હોય છે તેમના ઉપર પણ અને તેમની રોજગારી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે વડોદરાનું એક ખાસ સરાહનીય પગલું કહી શકાય કે ખાસ એક તાલીમ કેન્દ્ર અને તેનું આયોજન કરવામાં આવ્યું. તમામ જે લોકો છે તેમને કઈ રીતે આરોગ્યપ્રદ પાણીપુરી બનાવી શકાય તેના માટેની ખાસ કાળજી રાખવા માટેની જે તાલીમ છે તે આ તાલીમ કેન્દ્રમાં આપવામાં આવી. તો બટાકા ચણા પાણીની ક્વોલિટી પર કઈ રીતે કામ કરી શકાય, કારણ કે જે રીતે મોટા ભાગે અતિશય ગંદી વસાહતોમાં લોકો વસવાટ કરતા હોય છે અને ત્યાં જ આ રીતે પાણીપુરી બનાવતા હોય છે, ત્યારે ખાસ આરોગ્યલક્ષી આ એક પગલું વડોદરામાં ભરવામાં આવ્યું. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા માનુ ચાવડા અત્યારે જોડાઈ ગયા છે. માનુ, શું છે વધુ વિગતો જે રીતે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને? બંસી, વડોદરામાં અને રાજ્યમાં પાણીપુરી જે વેચાઈ રહી છે એ ખૂબ જ અનહાઇજેનિક હોય છે, લોકોના આરોગ્ય માટે નુકસાનકારક હોય છે એવું તપાસમાં બહાર આવ્યા બાદ વડોદરા આરોગ્ય વિભાગ છે જે કોર્પોરેશનનું એને એક નવી પહેલ શરૂ કરી છે. જે જે વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓ રહે છે ત્યાં જઈ અને એમના 10-10, 25-25 લોકોના ગ્રુપ બનાવીને અત્યારે એમને તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને પાણીપુરીમાં વપરાતા બટાકા હોય, ચણા હોય કે પાણીપુરીનું પાણી, આ તમામને કેવી રીતે એનો ઉપયોગ કરવો, કેવી ક્વોલિટીના વાપરવા, આ તમામ બાબતોને લઈને અત્યારે તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પાણીપુરીના જે લારી ચાલકો છે એ ક્યાંય નોંધાયેલા નથી, તો એમને પણ એક લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ થાય એટલે ફોર્મ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને પાણીપુરીની અંદર કેવું મટીરિયલ વાપરવું, કેવી ક્વોલિટીનું મટીરિયલ વાપરવું, તમામ બાબતોને લઈને અત્યારે તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ તાલીમની સાથે એક ચીમકી પણ છે કે હવે પછી જો અનહાઇજેનિક પદાર્થોનો ઉપયોગ કરી અને પાણીપુરી બનાવવામાં આવશે તો ચલાવી નહીં લેવામાં આવે, એટલે અત્યારે એક તાલીમના ભાગરૂપે જે પાણીપુરીના વિક્રેતાઓ છે એમાં જાગૃતિ આવે અને એ લોકો પણ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે એના માટે આ કાળજી લેવામાં આવી રહી છે. અને આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે એ મોહલ્લે મોહલ્લે જઈ અને પાણીપુરીના જે સંચાલકો છે એમને તાલીમ આપી રહ્યા છે. બનશે માનુ, સાથે સાથે જે વસાહતોમાં લોકો વસવાટ કરતા હશે તેની આસપાસનું વાતાવરણ, ત્યાં પણ આસપાસ ગંદકી જોવા મળતી હશે, તેને લઈને કોઈ પગલા ભરવામાં આવશે ખરા? કારણ કે અત્યંત ગરીબ લોકો હોય છે જે આ પ્રકારનો ધંધો કરતા હોય છે. બંસી, આવા લોકો ઉપર પણ કાર્યવાહી કરવાની શરૂઆત છે, એમને તાલીમ પણ આપવાની વાત છે. કારણ કે જે વસાહતમાં જ્યાં રહે છે ત્યાં સ્થાનિક કોની એ મિલકત છે, કોની પ્રોપર્ટી છે એમને પણ કહેવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ત્યાં રહી રહ્યા છે એમને પણ ત્યાં ત્યાં સ્વચ્છતા રાખવા માટેની તાલીમ આપવામાં આવશે. અને કોઈ પણ પ્રકારે આરોગ્ય સાથે ચેડા થાય એ ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે એવી આ એક કાર્યવાહી છે. અને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે ગંદી વસાહતોમાં આ લોકો રહી અને ત્યાંથી પાણીપુરીનું ઉત્પાદન કરે છે તો એમને પણ કડક સૂચના આપવામાં આવી છે કે જ્યાં પાણીપુરી બનતી હોય ત્યાં આજુબાજુમાં પૂરતી તકેદારી રાખી અને સ્વચ્છતા જાળવવામાં આવે અને સારી ક્વોલિટીની પાણીપુરીનું ઉત્પાદન થાય એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર માનો આ સમગ્ર માહિતી બદલ. તો હાલ તો તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે, તાલીમ આપવામાં આવી રહી છે અલગ અલગ ટીમ દ્વારા અને તમામ આરોગ્યને લઈને હાલ આ તવાઈ બોલાવવામાં આવી છે. તો જે રીતે વડોદરાનું જે તંત્ર છે તેનું આ સરાહનીય પગલું પાણીપુરીને લઈને જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેને લઈને ખાસ એક આ પગલું, કારણ કે લોકોની રોજગારીને પણ અસર ના પહોંચે અને કઈ રીતે આરોગ્ય સાથે પણ ચેડા ના થાય તેના માટે ખાસ ટીમો બનાવવામાં આવી વડોદરામાં અને લોકોને પાણીપુરી અને હાઇજેનિક પાણીપુરી કઈ રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવી રહી છે. કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે, કઈ રીતે જે પાણીપુરીની સામગ્રી છે તેનો ઉપયોગ કરવામાં આવે તે તમામ મુદ્દે અત્યારે તાલીમ અપાઈ રહી છે. વડોદરામાં પાણીપુરી વેચતા જે વેપારીઓ છે એમના ત્યાં અનેક પ્રકારની ખામી બહાર આવ્યા બાદ આરોગ્ય વિભાગે અનેક રીતે વિવિધ રીતે દરોડા પાડી અને મોટા પ્રમાણમાં ક્ષતિ છે બહાર લાવ્યું હતું. ત્યારબાદ પાણીપુરી ઉપર પ્રતિબંધ પણ લગાવ્યો અને હવે આરોગ્યના વિભાગે એક અન્ય સ્કીમ ચાલુ કરી છે. પાણીપુરી બનાવતા અને વેચતા જે વેપારીઓ છે એમને અત્યારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે રીતે બટાકામાં, પાણીપુરીના પાણીમાં અને ચણામાં જે રીતે
ट्रेनिंग આપવાની શરૂઆત કરી છે. પાણીપુરી કેવી રીતે બનાવવી ત્યારબાદ વેચાણ કરે છે તો એમાં કેવી રીતે વેચાણ કરવું, કેવી વ્યવસ્થા રાખવી લારી ઉપર, આ તમામ બાબતોને લઈને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય જે ન નોંધાયેલી લારીઓ છે પાણીપુરીની એનું પણ રજીસ્ટ્રેશન થાય અને એને લાયસન્સ આપવામાં આવે એવી પણ એક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં જઈ અને જે પાણીપુરીનું વેચાણ કરતા લારીવાળા છે એમને તાલીમ આપવામાં આવે છે, એમને પૂરતી સમજણ આપવામાં આવે છે, લોકોનું આરોગ્ય સચવાય એના માટે એવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.